समग्र गुजरात में सिविल हॉस्पिटल में इंटर्न तरीके सेवा आपता अनेक डॉक्टरों की सेवा बदल स्टाइपेंड आपवामां आवे छे, जे हाल में 13,000 छे, जेमने वधारीने 20,000 आपवा माटे समग्र गुजरात में डॉक्टरों हड़ताल पर उतरिया छे। त्यारे वलसाड सिविल हॉस्पिटल तबीबों पण स्टाइपेंड वधारानी मांग साथ अचोक्कस मुदतनी हड़ताल पर जोड़ाया छे, जेने पगले तबीब सेवा ने असर पड़ी हती। जो कि इमरजेंसी अने कोविड-19 ना दर्दी ने सारवार बाद करता अन्य सारवानी सेवा ने असर पहुंची हती। वलसाड सिविल ना गेट आगळ 110 जेटला तबीबो बहार बेसी तेमनी मांग साथे हड़ताल पर उतर्या हता। નમસ્તે, હું ડૉક્ટર શિવાની દલવાની, GMERS વલસાડમાં એક વર્ષથી મારી ઇન્ટર્ન ડ્યુટી કરું છું, કોવિડ પ્લસ નોન કોવિડ ડ્યુટી। જ્યારથી કોવિડ ચાલુ થયું છે અમે કોવિડ ડ્યુટીમાં સહયોગ આપીએ છીએ અને પૂરી રીતે અમારી રીતે જેટલું થાય છે અમે કરવાની પ્રયત્ન, અમે ડર્યા વગર કે અમે નહીં કરશું એવા બહાના કાઢ્યા વગર ડ્યુટી કરીએ છીએ। બટ આપણે સામેથી કંઈ મળે એવી અમે આશા રાખીએ છીએ, બીકોઝ બીજા રાજ્યોમાં મળે છે અને એ બી સરખું જ કામ કરે છે, એટલે અમારી બી એ માંગ છે કે અમારે બી એ જ થોડુંક વધવું જોઈએ। અમારું જે પગાર છે સ્ટાઇફન્ડ તરીકે જે આવે છે એ થોડું વધવું જોઈએ। હમણાં અમને 13,000 પર મહિને આપીએ છીએ અને અમારી માંગ છે કે અમારે 20,000 થઈ જાય, અને 20,000 થઈ જાય તો અમને સારું પડે અને અમને કામ કરવામાં વધારે જુસ્સો આવે, જેટલું એ અમને અમારી સપોર્ટમાં રહેશે એટલું અમને બી સારું લાગશે કે અમે વધારે કામ કરીએ અને સારું કામ કરીએ, અને ઇન્સેન્ટિવ આપે તો એ બી કે બહુ બધા કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટી જે હોસ્પિટલ છે ત્યાં ઇન્સેન્ટિવ બી મળે છે। તો અમને બી એવી છે કે જ્યારે જ્યારે કોવિડ ડ્યુટી કરીએ ત્યારે ત્યારે ખાલી અમને 500 કે 700 કે જેટલા એમ લોકોને થાય એટલું ઇન્સેન્ટિવ તરીકે અમને આપે, તો અમારું એમાંથી જુસ્સો વધશે અને કામ કરવાની વધારે એ થશે કે અમે કામ કરશું અને સરખું કામ કરશું, એટલે અમારી આ માંગ છે। અમે નોટિસ આપેલું હતું બટ અમારી ફેવરમાં એક બી સ્ટેટમેન્ટ હજી નહીં આવેલું, એટલે અમે આ 14 તારીખે સ્ટ્રાઇક કરવાનું વિચાર્યું હતું। હમણાં 110 ડૉક્ટર જેવા જોડાયા છે અને જ્યાં સુધી અમારી ફેવરમાં કે ઓફિશિયલ લેટર કે સ્ટેટમેન્ટ નહીં આવશે ત્યાં સુધી આ સ્ટ્રાઇક જારી રહેશે, એનાથી દર્દીઓનું પણ નુકસાન છે, એટલે અમે ઈચ્છા કરીએ છીએ કે સરકાર જલ્દથી જલ્દ અમારા તરફ કંઈક લે અને અમારી ફેવરમાં કોઈ સ્ટેટમેન્ટ કે ઓફિશિયલ લેટર આપે। નમસ્કાર, હું સૌપ્રથમ ડૉક્ટર એલિસ સુરેશભાઈ ડટાણિયા, હું અહીંયા GMERS વલસાડમાં એઝ એન ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું એક વર્ષથી છેલ્લા, અને અમારું મુખ્ય માગણી એ છે સરકારશ્રીથી કે અમારું સ્ટાઇફન્ડ જે છે કે 13,000 છે, જે અમને મહિને એક એઝ અ સેલેરી રૂપે અમને 13,000 રૂપે મળે છે, પણ એ આ નારાજગી વ્યક્ત કરવા માટેનું મુખ્ય કારણ એ છે કે 13,000 મળે છે, જે બીજા સ્ટેટ છે જે મુંબઈ છે, મુંબઈમાં જ્યારથી કોવિડ સ્ટાર્ટ થયેલું છે ને ત્યારથી એમના ઇન્ટર્ન ડૉક્ટરનું સ્ટાઇફન્ડ 39,000 રૂપીસ છે, પ્લસ કેરેલા જે છે કેરેલા સ્ટેટ છે એમાં જે ઇન્ટર્ન ડૉક્ટરનું સ્ટાઇફન્ડ 22,000 છે, અને એ એ સરખામણીમાં આપણે જોઈએ તો અહીંયા ગુજરાતના ડૉક્ટરનું 30,000 છે, અને પ્લસ અમે લોકો એપ્રિલ મહિનાથી જ્યારથી કોવિડ સ્ટાર્ટ થયું છે ત્યારથી કન્ટિન્યુઅસ ડ્યુટી કરીએ છીએ, અને મેઇન નારાજગી માટેનું એ છે, અને પ્લસ અને બીજે બધા સ્ટેટ છે કે આપણી અમદાવાદની અમુક જે પ્રાઇવેટ કોલેજ છે કે મ્યુનિસિપાલિટી કોલેજ છે એમાં સેલરી સ્ટાઇફન્ડ આવે છે, પ્લસ એ સિવાયના અમુક ઇન્સેન્ટિવ બી મળે છે। એ ઇન્સેન્ટિવ જેમ કે જો આજે કોવિડ ડ્યુટી છે 7 દિવસની કોવિડ ડ્યુટી છે તો 7 દિવસમાં જેટલા દિવસ ડ્યુટી કરે એમાં પ્લસ એને 500 કે 700 રૂપિયા એક્સ્ટ્રા મળે છે, કે જે અહીંની આપણી GMERS કોલેજ કે ગુજરાતની બીજી જે સરકારી કોલેજ છે એમાં કોઈ બી જગ્યાએ મળતું નથી। એટલા માટે અમે આજે આની પહેલાં બી અમે એક અઠવાડિયા પહેલાં સરકારશ્રીને નિવેદનપત્ર આપેલું કે અમારી માંગ પૂરી થાય, એ પછી એમનો એટલો બધો કંઈ રિસ્પોન્સ નહીં આવેલો, એટલા માટે હમણાં 2 દિવસ પહેલાં પાછું અમે નિવેદન આપેલું કે અમારી માંગ સંતોષાય, પણ હજુ સુધી જો નહીં સંતોષાણી પછી એમાં બી એ કરે કીધેલું કે જો નહીં સંતોષાય તો પછી અમે 14 તારીખથી સ્ટ્રાઇક પર જશું, એટલા માટે અમે આ પગલું લઈ રહ્યા છીએ અને અમારું જલ્દીથી જલ્દી કંઈ સોલ્યુશન ને નિરાકરણ આવે એવી સરકારશ્રીને માગણી છે। જે અમારી સાથે અમારી આખી બેચ એટલે કે 150ની અમારે બેચ છે, એમાંથી મિનિમમ 110 થી 120 જણ જોડાયેલા છે, બાકી અમે ખાલી ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખેલ છે, બાકી બધું બંધ છે।